કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં હિન્દી વિષય જોઈએ છીએ, જેમાં આપણે પાઠ 8 માં સ્વાધ્યાય જોઈએ છીએ। તો સ્વાધ્યાયમાં તમને આપેલું છે કે જલ થલ ઓર પેડો પર રહેને વાલે પશુ પક્ષીઓ કે નામ અલગ અલગ લખીએ, એટલે કે જલ મે રહેને વાલે એટલે કે ઘણા બધા पक्षी के प्राणी एवं हो जल एटले पानी जे पानी में रहता हो थल पर रहने वाले घना पशु पक्षी ते जमीन पर रहता हो पेड़ों पर रहने वाले घना पशु पक्षी ते झाड़ पर रहता हो तो आपणे ते अलग अलग नाम जोईए तो सौ प्रथम आपणे जोईए के जल में रहने वाले कौन कौन से हैं तो हम बोलते हैं मछली कछुआ मगर मेंढक केकड़ा तारा मछली इन पशु जलचर पशु कहलाते हैं क्योंकि वो जल में रहते हैं। हवे जो ये के थल पर एटले जमीन पर रहनारा पशु के पक्षी एम जो कि कूत्ता बकरी भैंस बिल्ली बैल ये सब पशु कहाँ रहते हैं तो हम बोलते हैं कि ये सब थल पर रहते थे। और पेड़ों पर रहने वाले पेड़ों अटले वृक्ष तो वृक्ष पर पण घना पशु के पक्षी रहता हुए छे तो एमना नाम जो तो गिलहरी गिलहरी एटले खिसकोली बंदर बंदर एटले वांदरो उल्लू उल्लू एटले घुवड सांप गीद और चिड़िया ये सब पेड़ों पर रहते हैं। कहाँ रहते हैं पेड़ों पर अपने अहीं जोयुं अने हवे छे भाषा सज्जता तो जुओ बाळको अपने भाषा ना विषय छे तो भाषा सज्जता एटले के भाषा में आपणे शब्द छे शब्द ने कई रीते आपणे एनो अर्थ निकळतो होवो जोईए शब्द शब्द ने आपणे कई रीते वांचवो जोईए के एनो शुद्ध उच्चार करवो जोईए आ बधी बाबत छे ते भाषा सज्जता में आवे छे। अहींया आपणे जोईए तो આપણે અહીંયા સૌપ્રથમ શું લખવાનું છે અપના નામ લખીએ સબ અપના અપના નામ લખીએ અહીંયા તમને જો લીટી આપેલી છે અહીંયા તમારે પોતાનું નામ લખવાનું છે પછી છે અપને ગામ શહેર કા નામ લખીએ આપણા ગામનું નામ કે શહેરનું નામ લખવાનું છે આપણા ગામમાં જ્યાં તમે રહેતા હોય ત્યાંનું नाम लखवानुं छे। अपने दोस्तों के नाम लिखिए तमारा कोई पण त्रण मित्रनुं नाम लखवानुं छे किन्ही चार नदियों के नाम लिखिए कोई पण चार नदियों ना नाम लखवाना छे तमे जो के मच्छु आजी नर्मदा तापी तमे कोई पण चार नाम छे ते तमारी रीते तमे लखी सको छो। पछी छे किन्ही तीन पर्वतों के नाम लिखिए कोई पण त्रण पर्वत ना नाम लखो तो गिरनार पर्वत शेत्रुंजो ओसम पर्वत ये सब पर्वत है तो हम इसका नाम यहाँ लिखते हैं। जो बड़को तमने एवं थासे के आ बधुं शुं काम है तो हवे आपणे समजशुं के આપણને જો આ નામ લખ્યા છે તે શું છે તો કે તેને આપણે સંજ્ઞા કહીએ છીએ શું કહીએ છીએ સંજ્ઞા કિસી ભી વ્યક્તિ સ્થાન યા વસ્તુ કે નામ કો સંજ્ઞા કહેતે હૈ જો આપણે કોઈ પણ વાક્ય લખીએ છીએ તો એમાં કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે કોઈ પણ સ્થાન એના નામ અવશ્ય આવતા જ હોય છે તો આ રીતે વાક્યમાં આવતા કોઈ પણ નામને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ જો અહીંયા સૌ
આવ્યું છે તો આપણે તે નામ છે એક વ્યક્તિનું નામ છે તેને આપણે સંજ્ઞા કહીએ છીએ શું કહીએ છીએ તો કે સંજ્ઞા પછી છે કોઈ શહેર કે ગામ કે કોઈ સિટી કોઈ પણ આવી રીતે નામ આવે તેને આપણે સંજ્ઞા તરીકે આવી જ રીતે જો અહીંયા પર્વતના નામ છે નદીના નામ છે કોઈ પણ પ્રાણીના નામ હોય આ બધા જ નામનો જે ઉલ્લેખ દર્શાવે છે તેને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ આ ભાષામાં આવી રીતે સંજ્ઞા જે આવે છે તેનાથી આપણે સચોટ રીતે લેખન કરી આપણું કરી શકીએ છીએ હવે અહીંયા તમને આપેલું જ છે કે કોઈ તમને પૂછે કે સંજ્ઞા એટલે શું તો આપણે જ્યારે કહી શકીએ કે વાક્યમાં ક્યાંય પણ કોઈ વ્યક્તિનું કોઈ વસ્તુનું કે કોઈ ગામ કે શહેરનું કોઈ પણ જે નામ આવે છે તેને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ હવે જો અહીંયા પાછળ તમને જોડકા આપ્યા છે શું છે જોડકા તો મહેશ છે મહેશ શું છે તો કે લડકા લડકા એટલે છોકરો હિમાલય હિમાલય શું છે આપણ બધાને ખબર જ છે કે હિમાલય છે તે પર્વત છે પર્વતનું નામ છે ગંગા ગંગા શું છે તો કે ગંગા છે તે નદી છે રામાયણ રામાયણ શું છે તો કે રામાયણ છે તે પુસ્તક છે ભારત ભારત શું છે તો કે આપણા દેશનું નામ છે વિભાગ અ માં નિર્દેશિત શબ્દ મહેશ હિમાલય ગંગા રામાયણ ઓર ભારત નામ નિર્દેશ કરતે હૈ તથા બ વિભાગ વાલે શબ્દ ઉનકી જાતિ કા નિર્દેશ કરતે હૈ અતઃ યે સભી શબ્દ સંજ્ઞા હૈ જો આપણે કોઈ પણ વ્યક્તિનું નામ હોય કોઈ પણ એક નદી પર્વત છે કોઈ છોકરીનું નામ હોય કોઈ છોકરાનું નામ હોય તો તે આપણે તે શું કહેતો કે જાતિનો નિર્દેશ કરે છે અહીંયા આપણે ભાષામાં આ બધું શીખવું ખૂબ જ જરૂરી છે એને આપણે આ બધી જ છે તેને આપણે સંજ્ઞા તરીકે ઓળખી શકીએ છીએ હવે જો યોગ્યતા વિસ્તારમાં શું છે તો કે છાત્રકો એટલે કે વિદ્યાર્થીને રામાયણના અન્ય પ્રસંગ તમે આજે તો આપણે ટીવીમાં પણ ઉપલબ્ધ છે કે રામાયણના પ્રસંગો આવે છે તો આપણે આ પાઠ હતો ભરત મિલાપ જેમાં આપણે રામાયણના પાત્રોનો અભ્યાસ કર્યો તો તમે આ સિવાય વધારે પણ તેના પાત્રો વિશે જાણી શકો છો કે તેના ઘટના અંગે તમે બીજા પ્રસંગો પણ જોઈ અને તેનું વર્ણન કરી શકો છો આ રીતે આપણે અહીંયા આ પાઠ છે તે પૂરો કરીએ છીએ અને આ પાઠ છે તે ભરત મિલાપ જે હતું તેમાં આપણે ઘણું બધું શીખવા મળ્યું અને આ સિવાય વધારે પણ એવા ઘણા બધા પ્રસંગો છે રામાયણમાં કે જે આપણે કદાચ જાણતા પણ ન હોઈએ તો ક્યાંક વાંચવાથી કે ક્યાંક જોવાથી આપણને ઘણા બધા પ્રસંગોની માહિતી મળે છે તો આપણે આ સિવાય આવા બીજા પ્રસંગોની માહિતી પણ એકઠી કરીએ અને આ સિવાય વધારાનું પણ શીખી શકીએ છીએ હવે છે પુનરાવર્તન 2 એમાં તમારે કહાની છે તો તે કહાની ચિત્ર વાર્તા છે તો તે તમે તમારી રીતે થોડું તેના ઉપર વિચારી શકો છો અને વધારે તે માટે આપણે આવતા વિડીયોમાં આ કહાની છે તેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આવજો